તો કોરોના વાયરસનો વૈશ્વિક આરોગ્ય ખતરો વૈજ્ઞાનિકો માટે ગંભીર ખતરો છે. આરોગ્ય નિષ્ણાંતો તેના નવા પ્રકારના જોખમો વિશે ચેતવણી આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓમિક્રોનના બે નવા વેરિયન્ટ એરિસ અને પિરોલા તાજેતરના મહિનામાં સૌથી વધુ નોંધાયેલા કેસ છે, જેના કારણે ચેપનું જોખમ વધી રહ્યું છે. કોરોનાના સતત ખતરા વચ્ચે આરોગ્ય નિષ્ણાંતોએ આના જેવા જ નવા વાયરલ ઇન્ફેક્શનના ખતરાને લઈને એલર્ટ કર્યું છે. નિષ્ણાંતોના મતે આ વર્ષની શરૂઆતથી વિશ્વના ઘણા દેશોમાં માનવ મેટાપ્યુમો વાયરસના કેસોમાં વધારો થયો છે. હ્યુમન મેટાપ્યુમો વાયરસ પણ શ્વસન માર્ગને કોરોનાની જેમ જ ચેપ લગાડે છે. જો કે કોરોનાથી વિપરીત આ વાયરસ ઉપલા અને નીચલા શ્વસન માર્ગ બંનેમાં ચેપ લાગી શકે છે. નિષ્ણાંતો સૂચવે છે કે શિશુઓ અને વૃદ્ધો જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી છે તેઓએ મેટાપ્યુમો વાયરસથી ગંભીર બીમારી થવાનું જોખમ વધારે છે. તેના લક્ષણો સામાન્ય રીતે સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, તેથી લોકો આ ચેપને લઈને ખૂબ જ મૂંઝવણમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષની શરૂઆતમાં અને મે જૂન મહિનામાં ફરીથી અમેરિકાના ઘણા ભાગોમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસના કારણે ચેપના કેસો ઝડપથી વધી ગયા હતા. રોગચાળા પહેલાના સ્તરોની સરખામણીમાં તેની સકારાત્મક દર 36% વધ્યો હતો. આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે તમામ લોકોએ આ વાયરલ ચેપના જોખમોને ધ્યાનમાં રાખીને નિવારક પગલાં લેતા રહેવાની જરૂર છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.